હવે આપણે નાણાકીય બજારો અને નાણાકીય સાધનો વિશેની સમજૂતી મેળવીશું, જેમાં સૌપ્રથમ નાણાકીય બજારો વિશે આપણે જોઈએ કે અન્ય દેશોની જેમ આપણા ભારતમાં પણ નાણાં વ્યવસ્થામાં બે પ્રકારના બજારો જોવા મળે છે. એક નાણાં બજાર અને બીજું છે મૂડી બજાર. જેમાં સૌપ્રથમ આપણે નાણાં બજાર જોઈએ. તો નાણાં બજાર એટલે શું? તો નાણાં બજાર એટલે કે જ્યાં ટૂંકા ગાળાના ધિરાણની લેવડ દેવડ થાય તેને નાણાં બજાર તરીકે ઓળખાય છે. નાણાં બજારને શાખનું અથવા તો ધિરાણનું બજાર એમ પણ કહેવાય છે, જેને અંગ્રેજીમાં ક્રેડિટ માર્કેટ તરીકે ઓળખાય છે. આ બજારમાં સામાન્ય રીતે એક વર્ષથી ઓછી મુદતનું જ ધિરાણ હોય એની લેવડ દેવડ થતી હોય છે. એટલે કે આ બજારને ટૂંકા ગાળાના બજાર તરીકે પણ ઓળખાય છે. હવે આ નાણાં બજારના બીજા બે પેટા વિભાગ છે, એક સંગઠિત નાણાં બજાર અને બીજું છે અસંગઠિત નાણાં બજાર. આપણે સંગઠિત નાણાં બજાર જોઈએ કે જેમાં અન્ય સંસ્થાઓ જેવી કે વેપારી બેન્કો, રિઝર્વ બેન્ક, જીવન વીમા કોર્પોરેશન, જનરલ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન જેવી અનેક સંસ્થાઓ દ્વારા ધિરાણની આપલેનું કાર્ય થતું હોય છે. પરંતુ આ બધી જ સંસ્થાઓમાં મુખ્ય સંસ્થા હોય તો એ છે વેપારી બેન્કો. આ નાણાં બજારમાં મુખ્યત્વે કોઈ વેપાર ધંધો કરનાર વ્યક્તિ, ઉદ્યોગો ચલાવનાર અથવા તો સરકાર, જેને પણ ટૂંકા ગાળાના ધિરાણની જરૂરિયાત ઊભી થાય તો આ પ્રકારની નાણાકીય સંસ્થાઓ પાસેથી તે ટૂંકા ગાળાની લોન લે છે. પણ દરેક વ્યક્તિને લોન લેવાની મુદત અલગ અલગ હોય છે, દરેક વ્યક્તિને ધિરાણની મુદત અલગ અલગ હોય છે, જેના કારણે અલગ અલગ મુદતના કારણે વ્યાજના દર પણ દરેકના જુદા જુદા હોય છે, એટલે કે વિભિન્ન વ્યાજના દર હોય છે, અને જેને આપણે વ્યાજના બજાર દર તરીકે ઓળખાય છે. વ્યાજનો બજાર દર કોને કહેવાય એવું પૂછાય તો આ રીતનું લખાય કે દરેક વ્યક્તિને જુદી જુદી મુદતનું ધિરાણ આપાતું હોવાથી મુદતના આધારે જે વિભિન્ન વ્યાજના દર હોય છે જેને વ્યાજના બજાર દર તરીકે ઓળખાય છે. હવે આપણે બીજો પેટા વિભાગ જોઈએ તો અસંગઠિત નાણાં બજાર, કે જેમાં દેશી બેન્કરો અને શાહુકારોનું વર્ચસ્વ જોવા મળે છે. એટલે કે અસંગઠિત નાણાં બજારનો જે વિભાગ છે તેમાં ધિરાણ માટેની મુદત કોઈ પણ રીતે સ્પષ્ટ કરેલી હોતી નથી. ટૂંકા ગાળાનું ધિરાણ કે લાંબા ગાળાનું ધિરાણ એવી કોઈ પણ સ્પષ્ટતા અસંગઠિત બજારમાં કરેલી હોતી નથી, અને ધિરાણ માટેનો કોઈ હેતુ કે કોઈ એવો ઉદ્દેશ પણ આ પ્રકારના બજારમાં સ્પષ્ટ હોતો નથી. આપણે જોઈએ કે જે ધિરાણની આપલે થાય છે એ પણ અહીંયા માત્ર ને માત્ર દેશી વિનિમય પત્રોના આધારે જ થતી હોય છે. દેશી વિનિમય પત્રો એટલે કે જે હુંડીઓ હોય છે એના દ્વારા ધિરાણની આપલે થતી હોય છે. અત્યારનું જે જનરેશન છે એમાં જોવા જઈએ તો વેપારી બેન્કોનું જે કાર્યક્ષેત્ર છે તે ઘણી બધી જગ્યાએ વિસ્તર્યું છે, એટલે કે ઘણી બધી જગ્યાએ તે ફેલાઈ ગયું છે. છતાં પણ તમે જોશો તો ઘણી બધી જગ્યાએ ગ્રામ્ય વિસ્તારમાં કે જ્યાં આર્થિક રીતે ગરીબ અને પછાત વર્ગ રહેતો હોય અથવા તો શિક્ષણનો અભાવ હોય તેવો વર્ગ, એટલે કે અશિક્ષિત વર્ગ રહેતો હોય એવી જગ્યાએ હજુ પણ દેશી બેન્કરોનું વર્ચસ્વ જોવા મળે છે. કેમ? તો એનું કારણ એ જ કે આર્થિક રીતે પછાત અને અભણ વર્ગ જ્યારે એ લોકોને
આ રીતે વેપારી બેન્કિંગ ક્ષેત્રનું જે વિધિ હોય છે એની જે ફોર્માલિટી હોય છે તે લોકોને અનુકૂળ આવતી નથી. તેમને વેપારી બેન્કોની વિધિ થોડી અટપટી લાગતી હોય છે. એટલા માટે જ તેઓ દરેક ધિરાણના કાર્ય દેશી બેન્કરો દ્વારા જ કરવા માંગતા હોય છે. આમાં આપણે જોવા જઈએ નાણાં બજારમાં, તો નાણાં બજારનું મુખ્ય કાર્ય હોય તો એક જ છે કે બચતો એકત્રિત કરવી અને ટૂંકા ગાળાનું ધિરાણ જેને પણ જરૂર હોય ત્યાં સુધી એ બચતોને આપણે પહોંચાડવાનું કાર્ય. આ છે આપણે નાણાં બજાર વિશેની સમજૂતી. હવે આપણે નાણાં વ્યવસ્થાના બીજા પ્રકાર મૂડી બજાર વિશે જોઈશું. મૂડી બજાર કે જ્યાં મધ્યમ અને લાંબા ગાળાના ધિરાણનું જ માત્ર આપલે થતી હોય છે, એટલે કે તેને મધ્યમ અને લાંબા ગાળાના ધિરાણના બજાર તરીકે ઓળખાય છે. મૂડી બજારમાં કોઈપણ ઔદ્યોગિક એકમની સ્થાપના કરનાર વ્યક્તિ હોય અને તેને મોટા પાયે ભંડોળની જરૂરિયાત ઊભી થાય તો તેવા સંજોગોમાં તેને મૂડી બજારની મદદથી તેની સ્થિર મૂડીના સર્જન માટે અથવા તો ભંડોળ માટેની મદદ મળી રહેતી હોય છે. આ મૂડી બજારના પણ બે પેટા વિભાગ છે, એક પ્રાઇમરી માર્કેટ અને બીજું છે સેકન્ડરી માર્કેટ. આપણે પ્રાઇમરી માર્કેટ જોઈએ તો પ્રાઇમરી માર્કેટ એટલે કે જેમાં કોઈપણ કોર્પોરેટ ક્ષેત્રે ઇશ્યુ કરેલા અથવા તો નવા બહાર પાડેલા ઇક્વિટી શેર્સ, પ્રેફરન્સ શેર્સ અને ડિબેન્ચર્સ જેવા નવા નાણાકીય સાધનોની જ આપ લે થતી હોય છે. એટલે કે કોઈપણ કંપની હોય અથવા તો કોઈપણ કેન્દ્ર સરકાર અથવા તો રાજ્ય સરકાર હોય તે પણ પોતાના જે જાહેર સાહસો, બોન્ડ્સ કંઈ પણ બહાર પાડે તો એ પણ પ્રાઇમરી માર્કેટ દ્વારા જ બહાર પાડે છે. એટલે કે કોઈ બી કંપની હોય અથવા તો કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકાર એ દરેક પોતાના પ્રાઇમરી માર્કેટમાં નવા શેર્સ અથવા તો બોન્ડ્સ બહાર પાડતી હોય છે. એટલે કે પ્રાઇમરી માર્કેટમાં માત્ર ને માત્ર નવા જ શેર્સ, ડિબેન્ચર્સ કે બોન્ડ્સ ઇસ્યુ કરવામાં આવે છે. જ્યારે બીજું છે સેકન્ડરી માર્કેટ કે જેની અંદર હયાત શેર્સ અથવા તો જૂના શેર્સની માત્ર ને માત્ર માલિકીની આપ લે થતી હોય છે. આ સેકન્ડરી માર્કેટમાં અનેક પ્રકારના શેર બજારોનો સમાવેશ થતો હોય છે. એટલે કે આ બજારોમાં દરેક પ્રકારના જૂના શેર્સ જેની પાસે હોય એ દરેક વ્યક્તિને જૂના શેર્સની આપ લે કરવા માટે સેકન્ડરી માર્કેટનો ઉપયોગ કરે છે. એટલે સેકન્ડરી માર્કેટમાં નવા નહીં પરંતુ હયાત શેર્સ અથવા તો ડિબેન્ચર્સ કે બોન્ડ્સનો વિનિમય થતો હોય છે. એટલે જ એવું યાદ રાખવાનું આપણે કે પ્રાઇમરી માર્કેટ એટલે કે સ્થિર મૂડી સર્જન માટેનું માર્કેટ, જ્યારે સેકન્ડરી માર્કેટ એ હયાત શેર્સ અથવા તો બોન્ડ્સની માલિકીના હસ્તાંતર માટેનું માર્કેટ છે તેમ કહેવાય. આપણે જોઈએ કે ઘણી વખત કોઈ વ્યક્તિ પાસે ઓલરેડી કોઈ કંપનીના શેર્સ હોય અને એને નવા શેર્સ પ્રાઇમરી માર્કેટમાંથી ખરીદવા હોય પરંતુ તેની પાસે જો રોકડ રકમ ન હોય તો તેવા સંજોગોમાં તેને નાણાંની જરૂરિયાત પડે તો એ જરૂરિયાત તે સેકન્ડરી માર્કેટ દ્વારા પૂરી કરે છે. કઈ રીતે? તો તેના જે શેર્સ છે તેની પાસે એ શેર્સ તે સેકન્ડરી માર્કેટમાં જઈ તેનું વેચાણ કરી અને સેકન્ડરી માર્કેટમાંથી તે સરળતાથી રોકડ રકમ પ્રાપ્ત કરી શકે છે અને આ રીતે તે નવા શેર્સની ખરીદી કરે છે. એટલે સેકન્ડરી માર્કેટ માટે એમ કહેવાય કે સેકન્ડરી માર્કેટ એ પ્રાઇમરી માર્કેટના વિકાસને અને તેના દ્વારા સ્થિર મૂડી સર્જનની પ્રક્રિયાને પણ પ્રોત્સાહન આપે છે.
હવે આપણે નાણાકીય બજારો વિશેની સમજૂતી અહીંયા પૂર્ણ કરી નાણાકીય સાધનો વિશેની સમજૂતી જોઈએ આપણે કે નાણાકીય સાધન એ નાણાકીય વ્યવહારો કરવા માટેનો એક દસ્તાવેજી પુરાવો કહેવાય છે અને એના દ્વારા અર્થતંત્રમાં આપણા નાણાં ભંડોળનો એક સતત પ્રવાહ વહેતો રહેતો હોય છે. બીજી રીતે જોઈએ તો નાણાકીય સાધનો એટલે ચોક્કસ મુદ્દલ રકમ ચોક્કસ મુદ્દતમાં પરત કરવાની અને આ દરમિયાન વ્યાજ કે ડિવિડન્ડ નિયમિત રીતે આપવાની બાંહેધરી દર્શાવતો દસ્તાવેજ કહેવાય છે. આ રીતે નાણાકીય સાધનો દ્વારા જે ધિરાણની આપલે થતી હોય એમાં ધિરાણ આપનાર જે વ્યક્તિ છે તેના માટે તો આ એક પ્રકારનું આવકનું સાધન કહેવાય છે, આવકનો સ્ત્રોત કહેવાય છે. પરંતુ જે ધિરાણ લેનાર છે એ લેનાર વ્યક્તિ માટે આ નાણાકીય સાધન એ એક પ્રકારની જવાબદારી કહેવાય છે, એક પ્રકારનું દેવું તેના માથે ઊભું થતું હોય છે. કેમ? તો એને જે કંઈ ધિરાણ લીધું હોય એ ધિરાણ ઉપર તેને નક્કી કરેલ સમયે નક્કી કરેલ વ્યાજ અથવા તો ડિવિડન્ડ અથવા તો તેની જે મુદ્દલની ચૂકવણી કરવાની કીધી હોય તે મુદ્દલ રકમ આપણે ચૂકવવી પડતી હોય છે. તમને એક ઉદાહરણ આપું કે તમે કોઈ બેંકમાં જાઓ અને લોન લો તો લોન આપ્યા પછી બેંકને તો આવક જ ઊભી થતી હોય છે. કેમ? કે આપણે જે લોન લીધી એની પર બેંક આપણી પાસેથી વ્યાજ તો વસૂલ કરવાની છે. એટલા માટે એ ધિરાણ સ્વરૂપે આપણે જે લોન લઈએ છીએ એ લોન લેનારને તો જવાબદારી જ છે, એટલે એ પણ એક પ્રકારનું નાણાકીય સાધન જ કહેવાય છે. આપણે અગાઉ નાણાકીય સંસ્થાઓ વિશે મેં સમજાવ્યું, તમને નાણાકીય બજારો વિશે સમજાવ્યું. અહીંયા ત્રણેય વસ્તુ એકબીજાની પૂરકથી કામ કરે છે એ જોઈએ આપણે કે જે નાણાકીય સંસ્થાઓ એ નાણાકીય બજારોમાં નાણાકીય સાધનોની મદદથી લોકોની બચતોને ગતિશીલ બનાવવાનું કાર્ય કરે છે. હવે આ જે નાણાકીય સાધનો છે તે પણ બે વર્ગમાં અલગ અલગ રીતે વિભાજિત કરેલા છે. આપણે જોઈએ, પહેલું છે નાણાં બજારનો વર્ગ અને બીજું છે મૂડી બજારના સાધનોનો વર્ગ. તો નાણાં બજાર વિશે આપણે જોઈએ તો નાણાં બજારના સાધનો કોને કહેવાય કે જેમની મુદત એક વર્ષ કે તેથી ઓછી હોય એને નાણાં બજારના સાધનો કહેવાય. એનું ઉદાહરણ આપું તો સરકારના 91 દિવસના ટ્રેઝરી બિલ્સ, કોઈપણ કંપનીઓના કોમર્શિયલ પેપર્સ અથવા તો બેંકોની ચાલુ થાપણો. ત્યાર પછી મૂડી બજારના સાધનો એ કોને કહેવાય તો જેની મુદત એક વર્ષથી વધુ 20 કે 25 વર્ષ સુધીની હોય, એટલે કે એક વર્ષ કે તેનાથી વધારે હોય અથવા તો 20 કે 25 વર્ષ સુધીની હોય, તો એવા સાધનોને મૂડી બજારના સાધનો કહેવાય છે. એનું ઉદાહરણ આપું તો સરકારના ટ્રેઝરી બોન્ડ્સ, કોઈ બી કંપનીઓના ઇક્વિટી શેર્સ, પ્રેફરન્સ શેર્સ અથવા તો ડિબેન્ચર્સ, એ બધા જ મૂડી બજારના સાધનો તરીકે ઓળખાય છે. તો આ રીતે નાણાકીય સાધનોની સમજૂતી આપણે અહીંયા પૂર્ણ થાય છે. થેન્ક યુ.